जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आपणे सामाजिक विज्ञान धोरण 7 द्वितीय सत्रनो 5मो पाठ मुगल साम्राज्य सुवर्णयुग अने भारत विषय अभ्यास करी रह्या छीए, जेमां आगळना पहेला वीडियोमां तमे मुगल साम्राज्यना मुख्य त्रण राजाओ जहांगीर, शाहजहां अने औरंगजेब विषेनो अभ्यास कर्यो। आ बीजा वीडियोमां तेमना वखतनुं समाज जीवन केवुं हतुं तेनो अभ्यास करीए। समाज जीवन पेज नंबर 51। मुगल साम्राज्यमां मुगल समयमां समाज सामंत व्यवस्था उपर रचायेलो हतो, एटले के मुगलना समयमां जे समय मुगलोनुं राज हतुं ते वखते सामंत व्यवस्था अस्तित्वमां हती। राजमहल तथा राजदरबारनुं वातावरण विलासी हतुं। राजमहल अने राजदरबारना लोको खूब ज आळसू अने विलासी हता। बादशाह तेमज अमीरों ने भपकादार पोशाक तथा गहना पहेरवानो शौक हतो। जे बादशाह होय राजा ए अने जे लोको तेना राजदरबारीओ अमीरो होय ते लोको भपकादार पोशाक अने गहना पहेरवाना खूब शौकीन हता। अबुल फजल लखे छे के दर वर्षे बादशाह माटे 1000 जेटला किंमती पोशाक तैयार करावामां आवता। एम के हर वर्षे बादशाह माटे 1000 जेटला किंमती पोशाको तैयार करवामां आवता। आ समय गुजरातना वेपारीओ मोटा पाया पर वेपार करता हता, एटले के समय गुजरातना जे वेपारीओ हता ए आ माटे खूब ज जाणीता हता अने मोटा पाये वेपार करता। गुजरातना बंदरोथी विशाळ जथ्थामां माल विदेश जतो अने आवतो, एटले के गुजरातने सारो एवो दरिया किनारो मळेलो छे तो एना बंदरोथी जळ मार्गे सारो एवो माल एम के विदेश जतो अने त्यांथी पाछो विदेशथी जे पण कઈ માલ જોઈતો હોય તે આયાત થતો। ઉત્સવો તથા તહેવારો ભપકાથી ઉજવવામાં આવતા હતા, એટલે એમ કે જે તહેવારો છે તે અને જુદા જુદા ઉત્સવો એ ખૂબ જ ભપકાથી ઉજવવામાં આવતા હતા। જહાંગીરના સમયમાં દશેરાનો ઉત્સવ ઠાઠમાઠથી ઉજવવામાં આવતો, એટલે કે જે રાજા જહાંગીર હતો તેના સમયમાં જે દશેરાનો ઉત્સવ હતો તે ખૂબ જ ઠાઠથી ઉજવવામાં આવતો। આપણને તેની એક ચિત્ર ઝલક પણ આપેલી છે કે કેટલા ઉત્સવથી એ લોકો દશેરાનો ઉત્સવ ઉજવતા હશે। હાથીની અંબાડી ઉપર મોટું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે, દેખાય છે, અને કેટલાય સૈનિકો અને બધા સાથે સાથે ચાલી અને દશેરાનો ઉત્સવ ઉજવી રહ્યા છે। કોઈપણ પરદેશી અમલદાર ભારતમાંથી મેળવેલું નાણું ભારતની બહાર લઈ જઈ શકતો નહીં, એટલે કોઈપણ પરદેશી વ્યક્તિ ભારતમાંથી જે નાણું કમાય તે ભારતની બહાર લઈ જઈ શકતો નહીં, કારણ કે તેને તેવી પરવાનગી મળતી નહીં। એ વખતની આર્થિક સ્થિતિ કેવી હતી? આર્થિક સ્થિતિ અબુલ ફજલના પુસ્તકમાંથી મુગલ સમયની આર્થિક સ્થિતિ જાણી શકાય છે। આ સમયે મણ 55.5 રતલ બરાબર હતો। લાહોરની શાલ, ફતેપુર સિકરીની શેતરંજીઓ, ગુજરાતનું સુતરાઉ કાપડ તથા ઢાકાની મલમલ દુનિયાભરમાં જાણીતી વસ્તુઓ હતી, એમ કે આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ સારી હતી। ગુજરાતનું કાપડ, ફતેપુર સિકરીની શેતરંજી, લાહોરની શાલો, લુધિયાણાના ગરમ કપડાં અને ઢાકાની મલમલ આખા વિશ્વમાં પ્રસિદ્ધ માલ હતો। ખંભાત, સુરત, ભરૂચ, મલબાર તથા બંગાળાના કેટલાક બંદરોથી માલ પરદેશ જતો અને આવતો, એટલે ગુજરાતના ખંભાત, સુરત, ભરૂચ, ત્યાર પછી મલબાર અને બંગાળાના કેટલાક બંદરોથી ઘણો બધો માલ વિદેશમાં જતો અને જરૂરિયાતવાળો માલ પાછો આવતો। ગામડાઓ હજુ સ્વાવલંબી હતા, એટલે ગામડામાં લોકો ગૃહ ઉદ્યોગો ચલાવતા અને આત્મનિર્ભર સ્વલંબી હતા। સ્વાવલંબી પોતાને જોઈતી મોટાભાગની વસ્તુઓ ગામડાના લોકો જાતે જ બનાવતા, એટલે પોતાને જોઈતા અનાજ ઉગાડવા, શાકભાજી ઉગાડવી અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ એ લોકો જાતે જ બનાવતા। પ્રવૃત્તિ તમારા ગામ કે શહેરમાં ઉજવાતા કેટલાક તહેવારો આજથી 30 વર્ષ પહેલાં કેવી રીતે ઉજવાતા હતા તેની માહિતી વડીલો પાસેથી મેળવો, એટલે કે જુદા જુદા તહેવારો વિશેની માહિતી તમે તમારા વડીલો એટલે કે દાદા દાદી કે બીજા કોઈ વડીલ હોય તેમની પાસેથી મેળવો। તમારા ગામ શહેરમાં એવી કઈ કઈ વસ્તુઓ બની છે જેને તમારે બહારથી લાવવી પડતી નથી, એટલે કે તમારા ગામમાં આપણા પોતાના ગામમાં અને શહેરમાં કઈ વસ્તુઓ બને છે જેને આપણે બહારથી ખરીદવી પડતી નથી। ત્યાર પછીનો મુદ્દો છે કે મુઘલ કળાનું, મુઘલ કાળનું કલા સાહિત્ય, એટલે જે મુઘલો હતા એ વખતે કલા અને સાહિત્યનો વિકાસ કેવો થયો હતો? મુઘલ શાસકો ભવ્ય મહેલોના ખૂબ શોખીન હતા, એટલે કે મુઘલના જે શાસકો હતા રાજાઓ એ વખતના એમને મોટા મોટા મહેલો, ભવ્ય મહેલોનો ખૂબ શોખ હતો। હિન્દુ કળાનું સુશોભન મુસ્લિમ કળાના મહેલો તથા ઘુમ્મટો સાથે જોડાયું, એટલે આપણે જે હિન્દુ કળા હતી
તેનું જે સુશોભન આપણા હિન્દુ કારીગરો અને મુસ્લિમ કારીગરો બંનેનો સમન્વય થઈ અને મહેલો તથા ઘુમ્મટો બનાવવામાં આવ્યા. શાહજહાએ કેટલાક વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યા તેને મહેલોનો બાંધનાર કહે છે. શાહજહાં નામનો જે રાજા થઈ ગયો તેને ઘણા બધા એવા વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યા જેના કારણે આજે ભારતની ગણના સ્થાપત્યોના દેશ તરીકે થાય છે અને તેથી તે શાહજહાંને મહેલોનો બાંધનાર રાજા એમ તરીકે ઓળખવામાં આવતો. તેને અનેક કલાકારોને આશરો આપીને કલાને ઉત્તેજન આપ્યું હતું. તે કલાનો શોખીન હતો તેથી તે કલાકારોને ખૂબ જ ઉત્તેજન આપતો અને કલાનો વિકાસ કરતો. રાજપૂત રાજાઓ ચિત્રકલાના ખૂબ શોખીન હોવાથી ચિત્રકલાને ઉત્તેજન આપતા જહાંગીર પણ ચિત્રો ભેગો કરવાનો શોખ ધરાવતો હતો. એક બાજુ મુઘલ સામ્રાજ્ય હતું તો બીજી બાજુ રાજપૂત રાજાઓ હતા. રાજપૂત રાજાઓ પણ ચિત્રકલાના ખૂબ શોખીન હતા તેથી તે ચિત્રકળાનું પણ સારો એવો વિકાસ થયો હતો. જહાંગીર રાજા પણ ચિત્રનો શોખીન હતો તેથી તેને પણ ઘણા બધા ચિત્રો ભેગા કર્યા હતા. મુઘલકાળ એકંદરે શાંતિનો સમય ગણાય છે કે જે મુઘલોનો વહીવટ હતો એ વખતે રાજ્યમાં દેશમાં શાંતિ જળવાતી. સાહિત્યને વિકસવા માટેનો આ સમય અનુકૂળ હતો. એટલે સાહિત્ય એટલે ભાષા પુસ્તકો એ બધાને વિકાસ સારો એવો આ સમયમાં થયો હતો. આ સમયે સંસ્કૃત પુસ્તકોના ભાષાંતરો થયા અને આપણા જે જૂના સંસ્કૃતના પુસ્તકો હતા તેના એ લોકોએ ભાષાંતરો કર્યા. ઇતિહાસના ગ્રંથો લખાયા એટલે ઘણા બધા ઐતિહાસિક ગ્રંથો પણ લખાયા. હિન્દી સાહિત્યને પણ ઠીક ટેકો મળ્યો એટલે કે હિન્દી સાહિત્યની પણ પ્રગતિ થઈ. કબીર અને રહીમના દુહા તથા સાખી પ્રચલિત થયા. એ વખતના કબીરદાસ અને ખાને ખાના રહીમ એ પણ મુઘલ સામ્રાજ્યના જ રાજકુમાર હતા તેથી તેમના કબીર અને રહીમના દુહા ખૂબ જ એ વખતે પ્રચલિત થયા. વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજીના શિષ્ય રસખાને હિન્દી કાવ્યો લખ્યા. એ જ વખતમાં વૈષ્ણવ આચાર્યના જે શિષ્ય રસખાન જે હિન્દી સાહિત્યના સમૃદ્ધ કવિ ગણાય છે તેમણે પણ એ જ વખતે હિન્દી કાવ્યો લખ્યા હતા. આ સમયે ઘણા વિદેશી મુસાફરો ભારતમાં આવ્યા. એમ કે આ વખતે કે જે મુઘલ કાળ હતો એ સમયે વિદેશથી ઘણા બધા મુસાફરો ભારતમાં આવ્યા હતા. તેમણે રાજ્ય શાસન તથા તે સમયના લોકજીવન વિશેની નોંધ તેમની પ્રવાસ વર્ણનોમાં કરી છે અને તેમણે જ્યારે ભારતનો પ્રવાસ કર્યો મુઘલ સામ્રાજ્ય વખતે તો તેમને જે જે અનુભવો થયા તેના લોકજીવન વિશે, રાજ્ય શાસન વિશે, કલા સાહિત્ય એના વિશે જે જે અનુભવો થયા તેની નોંધ તેમણે પોતાના પ્રવાસના વર્ણનના ગ્રંથોમાં કરી. તે સમયે ટેવનિયર તથા બર્નિયર નામના બે ફ્રેન્ચ મુસાફરો ભારતમાં આવ્યા હતા. ટેવનિયર અને બર્નિયર નામના બે મુસાફરો ફ્રેન્ચથી ભારતમાં આવ્યા હતા. તેમને બર્નિયર તો ભારતમાં 12 વર્ષ સુધી રહ્યો હતો અને બર્નિયર નામનો જે મુસાફર હતો તે તો ભારતમાં 12 વર્ષ રહ્યો. તેણે નોંધ્યું કે મુઘલ શાસકો લશ્કર પાછળ ખૂબ ખર્ચ કરતા અને તેને જે પણ કંઈ નોંધ્યું મુઘલ શાસન વિશે એમાંથી સૌથી મોટો મુદ્દો એ હતો કે મુઘલ શાસકો પોતાના લશ્કરની પાછળ ખૂબ જ ખર્ચો કરતા હતા. તે પ્રશંસાપૂર્વક લખે છે કે ભારતનું કાપડ તે સમયે યુરોપ અને એશિયાના બજારોમાં ખૂબ વખણાતું હતું અને તેને એ પણ લખ્યું કે ભારતમાં બનતું કાપડ એ આખા એશિયા અને સમગ્ર યુરોપમાં ખૂબ જ માંગ ધરાવતું હતું અને ખૂબ જ વખણાતું હતું. આપણે આ બીજા વિડીયોમાં આટલે સુધીનો અભ્યાસ રાખીશું. આગળનો અભ્યાસ ત્રીજા વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.